જય સ્વામિનારાયણ સૌ હરિભક્તોને તમારી યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે વડતાલ ધામે ભોજનશાળાની પણ મુલાકાત લેવા જઈ રહ્યા છીએ. ત્યારે તો અહીંયા દરરોજ સૌ હરિભક્તો માટે 20 ટન શેરડીનો રસનો પ્રસાદ પણ આપવામાં આવે છે. નાસિકથી 50 ટન શાકભાજી આવે છે, 6000 કિલો ટમેટા, 10000 કિલો દૂધી, 200 કિલો વટાણા અને 500 કિલો દાડમથી મહાપ્રસાદનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા બીજા દિવસ નિમિત્તે ભગવાનના દર્શન માટે 2 લાખથી વધુ મુલાકાતીઓ અને હરિભક્તોએ મુલાકાત લીધી. માં દેશ વિદેશ ભક્તો તથા આમ તો સૌ હરિભક્તો માટે અહીંયા નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ઉત્સવ ગ્રાઉન્ડમાં 15થી વધુ ડોમ અહીંયા હાલમાં લાખો લોકો ભોજન એક સાથે કરી શકે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભોજનાલયમાં 3 લાખ લોકો માટે 3000થી વધુ સ્વયંસેવકો દ્વારા વહેલી સવારે 4 વાગ્યાથી તૈયારી શરૂ કરવામાં આવે છે. રસોડા વિભાગને રોજ 50 ટન લીલોતરી શાક નાસિકથી અને બટાટા ડીસાથી પહોંચાડવામાં આવે છે. સવારે મીઠાઈ ફરસાણ સાથે દાળ ભાત રોળ શાક અને રોટલી આપવામાં આવે છે. ભોજનમાં રોજ 2 મીઠાઈ ફરસાણ દાળ ભાત રોટલી 2 શાક છાશની ગ્લાસ અને ભોજન પ્રસાદી આપવામાં આવે છે. આ ઉપરાંત સાંજના સમયે ખીચડી કઢીના ભોજન પ્રસાદી પીરસવામાં આવે છે. ભોજન રસોડામાં વિભાગમાં તૈયાર થયા બાદ તેને ભોજનશાળા સુધી પહોંચાડવામાં ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે.